આ લોકો હજુ ના આવ્યા, હું ક્યારની રાહ જોઉં છું એ લોકોની. પણ શું હશે, આ ડૉક્ટરે કહ્યું હશે દીકરો જશે, મને માતાજી પર પૂરેપૂરો વિશ્વાસ છે. હા, ડૉક્ટરની વાત તો કેમ માનવી, પણ તે છતાંય આપણે આ એના માટે ચેકઅપ તો કરાવ્યું છે. હે માતાજી, વિશ્વાસ છે મને તમારી પર, બધું સારું જ થવું જોઈએ. બધું સારું જ થયું છે. શું એટલે? કહી દીધું ને કે દીકરો છે. સપના? શું સપના જોવાનું બંધ કરી દો મમ્મી. સમજી નહીં હું કઈ. આ તમારી બહુ છે ને, એ દીકરો નહીં આપી શકે, કારણ કે પેટમાં દીકરી છે. તો દીકરી છે તો શું થાય કે? ગમે એમ પણ આ ઘરનો લોય જ કહેવાય ને. બસ આ લોય બોય અમને નથી ખબર પડતી. અમને એટલી ખબર પડે છે કે ગુરુ માતાના કહેવા પ્રમાણે આ ઘરની અંદર પહેલું બાળક દીકરો જ હોવો જોઈએ. સમજી ગઈ? અને હવે મારે કોઈ જ બકવાસ તારી સાંભળવી નથી. આનું અબોર્શન કરાવી દે. શું કામ અબોર્શન? મમ્મીએ કીધું ને કે અબોર્શન કરાવવાનું છે, પ્રશ્ન નહીં કરવાનો. મમ્મી તો કાલે કુવામાં પડી જવાનું કહે છે. તો પડી જવાનું. ગુરુ માતાએ કીધું છે કે આપણા ઘરમાં પેલો વારસદાર જ આવશે, એટલે કે દીકરો જ આવશે. હું એ જ કહું છું કે ગુરુ માતા ખોટા છે, એમની કહેલી વાતો ખોટી નીકળી ને. એમને કીધું હતું કે પેલું સંતાન દીકરો. દેવે, તું મારી માને અને ગુરુ માતાને આજ પછી ક્યારે ખોટું ખોટું બોલે છે કે ખોટા છે એવું કીધું છે ને, તો ભૂલી જઈશ. તમારી પત્ની છે. તો લાફોય ના માર્યો હોત ને. લાફા ખાવા જેવા કામ કરે છે અને પછી કહે છે કે યાદ હોત તો લાફો ના માર્યો હોત. સમજ પડે છે? આ તારો વર છે અને પતિનો એક એક શબ્દ આપણા માથા પર હોય, પગ પર નહીં. સમજી ગઈ? એક પણ શબ્દ નથી સાંભળવો. એવી સમજ હોત તો આવી રીતે સામે જ ના બોલત ને. જો તમે મને સમજવાની કોશિશ કરો. અરે નાનો જીવ છે જે હજુ આ દુનિયામાં પણ નથી આવ્યો. એટલે જ આ દુનિયામાં નથી આવ્યું ને, એટલે એને આ દુનિયા બતાવવાની જ નથી થતી. હા, અને મને અને મારા દીકરાને માતાજી પર પૂરેપૂરો વિશ્વાસ છે. આ ઘરમાં જન્મ લેશે ને પહેલું બાળક તો એ દીકરો જ હશે, બીજું નહીં. કહ્યું ને એટલું કરવાનું. અને અમારે સમજવાની જરૂર નથી, જરૂર છે તારે. આ દીકરી મારી છે, જેને અપનાવવું હોય અપનાવે, ન અપનાવવું હોય ન અપનાવે. હું આને કઈ નહીં થાવત. એટલે હું અબોર્શન નહીં કરાવું. એટલે તું અમારા વિરુદ્ધ? તમે ચિંતા ના કરો. જોયું બેટા, જોયું ને, આપણી સામે પણ બોલવા માંડી છે. એને હાથમાં ને હાથમાં રાખતા હતા, હવે સમજાવી દે છે તારી ભાષામાં. તમે ચિંતા ના કરો મમ્મી, હમણાં જાઉં છું રૂમમાં. હે માતાજી, હા શું થયું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આ મોઢું ચડાવીને મારા ઘરે શું કામ આવ્યા છો? કારણ શું છે? આવ્યા ત્યારના ગુસ્સામાં આવો ચહેરો લઈને બેઠા છો, સારા નથી લાગતા. તમને બધી જ ખબર છે કે હું શા માટે અને શું કામ અહીંયા આવ્યો છું. મને શું કામ ખબર હોય કે તમે શા માટે અને શું કામ આવ્યા છો? મોઢામાંથી ફાટો તો ખબર પડે કે તમે શા માટે આવ્યા છો. તમે એક સ્ત્રી થઈને સ્ત્રી સાથે આવું વર્તન કરો છો, જરા શરમ નથી આવતી તમને? શરમ કેવી? અને આ લાંબા લાંબા ભાષણ છે ને, એ તમારી પાસે રાખવાના, મને નહીં આપવાના. મને આ બધું ગમતું નથી. સમજી ગયા? તમે તમે મારી દીકરીને અબોર્શન કરવાનું કે જરા પણ શરમ નથી આવતી તમને? ઓ એમ, તમારી દીકરીનું અબોર્શન થવાનું છે એ વાતની જાણ તમારી દીકરીએ ત્યાં પણ કરી દીધી? કરી દીધી ને. તમે લોકો એની સાથે આવો વ્યવહાર કરો છો તો. આવો એટલે કેવો વ્યવહાર? અરે એ અમારા ઘરને વારસદાર આપે તો અમારે ના જ નથી, પણ એને અમારા ઘરને વારસદાર નથી આપવું, એને તો એની હોશિયારી બતાવી છે. અરે તમે ક્યાં સમયમાં જીવો છો?
અત્યારે દીકરા દીકરીનો કોઈ ભેદ નથી અને તમે હજી જૂના વિચારો લઈને ફરો છો કે મારે દીકરો જોઈએ છે, દીકરો જોઈએ છે. મારા વિચારોને છોડો, હા મારા વિચારો કેવા છે કેવા નહીં એના ઉપર તમારે કામ કરવાની કોઈ જરૂર નથી. તમારી દીકરીને સમજાવો ને કે જેમ સાસરીમાં રહેવાતું હોય ને એમ રહેવાય. તો મારી દીકરીને મેં કઈ અહીંયા ખાડામાં નથી નાખી. જો તમારીથી ન રહેવાતી હોય ને તો હું મારી દીકરીને મારા ઘરે પાછી લઈ જઈશ. આ તો લઈ જાઓ, લઈ જાઓ. હા આ બધી ધમકીઓ નહીં આપવાની. તમને શું લાગે છે કે તમે તમારી દીકરીને લઈ જશો તો મને વાંધો આવશે, મારો દીકરો વાંઢો રહી જશે? ના હો, લાઈનો લાગી છે, છોકરીઓ છે ને આમ આવી જશે મારા ઘરમાં. ને તમને બહુ ઘમંડ હોય ને કે તમારી દીકરી તમારું માને એમ છે તો લઈ જાઓ, જરૂર જ નથી. મને તો તમને એક સ્ત્રી કહેતા પણ શરમ આવે છે કે સ્ત્રી થાય અને આવા ખરાબ વિચારો એના મનમાં આવે છે. હું સ્ત્રી છું, મારા વિચારો કેવા છે એ બધું વિચારવાનું તમારું કામ નથી. હા અને મારે મારા ઘર માટે શું સારું ને શું ખરાબ ને એ મને નક્કી કરતા આવડે છે. હે, તમારે નક્કી કરવાની કોઈ જરૂર નથી, સમજી ગયા ને? કઈ વાંધો નહીં, જો તમે મારી દીકરીને સાચવી ન શકતા હોય ને તો હું મારી દીકરીને મારા ઘરે લઈ જઈશ, સમજો તમે? હા તો લઈ જાઓ ને, કોઈ ના પાડી. આ વારંવાર ધમકી આપવાની કોઈ જરૂર નથી. અમે તમારી દીકરી અહીંયા આવી તો કે અમારા ઘરે ચાર ચાંદ નથી લાગી ગયા, સમજી ગયા? એક તો ઉપરથી તમારી દીકરી દીકરીને જન્મ આપવાની વાત કરે છે, અમને દીકરો જોઈએ છે ને છતાંય બાપ થઈને આટલા ઉછાળા. તમને ખબર ના હોય ને તો કહી દઉં, આ દીકરી છે ને એને તમે આ સાસરે વડાવી છે, સમજી ગયા? તો માપમાં રહીને બોલો. આપણે પછી વાત કરીશું, તમે મારી સાથે આવો. ધમકી આપવા આવ્યો, દીકરીને લઈ જઈશ, લઈ જા ને. હેતલબેન કઈ જોયે છે તમને? ના કઈ નથી જોયું. તો હા, તમે ઉદાસ ઉદાસ બેઠા છો ને એટલે વાત કરવા માટે આવી હતી. શું વાત કરવી છે તમારે? હા, તમારા પપ્પા લેવા આવ્યા હતા તો તમારે સાથે સાથે જતું રહેવું હતું ને. તમે મને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરો છો? કાઢવાની નહીં ભાભી, માનું છું કે ગુડ ન્યૂઝ છે, માનું છું કે અમારા ગર્ભમાં દીકરી છે, પણ મમ્મી અને ભાઈનો ખબર નહીં મગજમાં શું ગળી ગયું છે. એ લોકો દીકરીથી આટલું બધું કેમ નફરત કરે છે એ બી મને નથી ખબર, પણ એ અબોર્શન કરાવવાની વાત કરે છે. એમને દીકરીથી નફરત નથી, એમને વાંધો એ છે કે પેલા ખોળે એમને ઘરનો વારિસ જોઈએ છે. અરે પણ દીકરી હોય કે દીકરો શું ફરક પડવાનો છે, કઈ નહીં ને, હું પણ દીકરી જ છું ને. પણ સાચું કહું ને તો મારા મમ્મીનો સ્વભાવ એવો જ છે, મને નાનેથી મોટી કરી એટલે ખબર છે કે એ કેવા છે, એ ક્યારેય નહીં માને. ને તમારે અહીંયા ખોટું હેરાન થવું છો? આ સમય હું મારા ઘરે જતી રહીશ તો મારા પપ્પાની ઇજ્જત શું રહેશે? આ લોકોને તો કોઈ ફરક નહીં પડે, પણ આ સમાજ, સમાજને તો મારી જ ભૂલ દેખાશે. એ વાત પણ સાચી છે, પણ આ હાલતમાં તમારે હેરાન થવું ને, સાચું કહું ને તો મારાથી તો નથી જ જોવાતું. હું મારી મજબૂરીના કારણે ભાઈ અને મમ્મી સામે બોલી પણ નથી શકતી. કઈ એક છોકરી છો ને એટલે સમજી શકો છો તમે, કારણ કે એક સ્ત્રીનું દુઃખ એક સ્ત્રી સમજી શકે છે. ખબર નહીં તમારા મમ્મી કેમ નથી સમજી શકતા. મારા મમ્મી તો ક્યારે સુધરવાનું નામ જ નહીં લે. ક્યાં સુધી તમે આમને મહેરાન થશો? એના કરતા તો બેટર છે કે તમે તમારા પપ્પાના ઘરે જતા રહો અને આ બાળકને જન્મ આપો. બાળકને તો જન્મ આપીશ, અને એ પણ એના સાચા ઘરે. જો તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે, હું બધું સરખું કરી દઈશ. કઈ નહીં, હું તમારા સપોર્ટમાં છું, ગમે ત્યારે મારા જેવું કઈ કામકાજ હોય ને તો બે ઝીઝક કહેજો મને, તમારા માટે હું ચીકુનો જ્યુસ બનાવી લઉં. સારું.
હા દેવલાએ મને મળવા બોલાવ્યો. હા દર વખતેનું છે આને, એક તો કામ એને હોય છે, મળવા મને બોલાવે છે, ને પાછો સમય ઉપર તો આવવું ન હોય એને. હવે તો સારું, મારે કામ છે પાછું. બોલ ભાઈ, શું કામ હતું? શું કામ બોલાવ્યો? મેં બોલાવ્યો તે બોલાવ્યો. હવે એ પણ ભૂલી ગયો કે કોને કોને બોલાવ્યો છે? ફોન કરીને કહે છે મારે તારી સાથે વાત કરવી છે, અને હવે હું તને મળવા આવ્યો તો ઉલટાનો મને સવાલ કરે છે કે ભાઈ તે મને અહીંયા શું કામ બોલાવ્યો? જો સાગર, તું મારો ભાઈ બન છો. હા એ તો ખબર છે, સિરિયસ વાત છે. હા સોરી, બોલ. હવે અત્યારે તારા ભાભીને બાળક આવવાનું છે. અરે વાહ, હા સિરિયસ વાત કહેવાય. અરે આ તો ખુશીની વાત કહેવાય. કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ, કે તું પપ્પા બનવાનો થયો. શું ખુશીની વાત યાર? અરે મારા ભાભી પ્રેગ્નન્ટ છે એ ખુશીની વાત ના કહેવાય તો શું દુઃખની વાત કહેવાય? તારા માટે હશે ખુશીની વાત, મારા માટે તો દુઃખનો દરિયો છે. અરે પણ કેવું આમ બોલે છે, પાગલ થઈ ગયો કે શું? અમે શું થયું? અમે હમણાં ચેકઅપ કરાવવા ગયા હતા. હા તો કઈ બાળકને પ્રોબ્લેમ છે? નહીં તો બાળક આવ્યું ને એ જ ખુદ પ્રોબ્લેમ છે, કેમ કે દીકરી છે. શું બોલ્યું તું? દીકરી છે. એટલે તારો કહેવાનો અર્થ એ છે કે હા મારા ભાભી પ્રેગ્નન્ટ છે અને એના પેટમાં દીકરી છે, હે તને પ્રોબ્લેમ છે? ઓબ્વિયસલી, કેમ ના હોય. જો મારા ઘરે મારા મમ્મીએ એવું કીધું હતું. શું? કે એમના જે ગુરુમાતા છે એને એવું કીધું છે કે તમારા ઘરે પેલું બાળક તમારું વારસ આવશે, એટલે કે દીકરો આવશે. અરે પણ ગુરુમાતાએ ભલે ને કીધું હોય, હે કે ગુરુમાતાના હાથની વાત છે, હે ભગવાનની વાત છે, અને હું તો એ કહું છું કે બાળક આવવું ને એ બહુ મોટી વાત કહેવાય, અને હા બાળક છે ને એ ઉપરવાળાની પરસાદી કહેવાય, એ પછી દીકરો આવે કે દીકરી આપણે સ્વીકારવાની હોય. એ તારા ઘરની વાત છે, પણ મારા ઘરે નહીં. મારા ઘરે મારા મમ્મીએ કીધું છે કે ગુરુ માતાનું કેવું એવું છે કે તમારા ઘરે પેલું સંતાન એટલે બાળક જ, એટલે કે છોકરો જ હશે. અરે પણ ગુરુ માતાને તડકે મૂકને ભાઈ. જો તું મારો મિત્ર છો, હું તને ખાલી મારી વાત કહેવાયો છું, એમાં જો સોલ્યુશન મળતું હોય ને તો આપી શકે છે. જો બાકી મારા મમ્મી વિશે અને એના ગુરુ માતા વિશે કઈ નહીં બોલાય. મારી વાત સાંભળ, હું તારો મિત્ર છું એટલે સાચી સલાહ આપીશ. મારા મતે તો એ જ છે કે દીકરી પણ એક લક્ષ્મીનો અવતાર કહેવાય. અરે ભાઈ બધી મને ખબર જ છે. અરે નસીબદાર હોય એ બાપ કે જેના ઘરમાં દીકરીનો અવતાર થાય છે. જોયું. અરે અમુક લોકોને દવાખાને અલગ અલગ દવાઓ લેતા સમય વીતતા પણ સંતાનની પ્રાપ્તિ નથી થતી. અરે નસીબદાર છે કે તારા ઘરમાં દીકરી તો દીકરી પણ જન્મી તો ખરી. જન્મી નથી હજી. એટલે જન્મવાની છે ને. પણ હવે જન્મશે નહીં, કારણ કે અમે અબોર્શન કરાવવાના છે. સરસ. તને ખબર છે કે આ જાતિ પરીક્ષણ કરવું અને બાળકનું અબોર્શન કરવું એ કેવડો મોટો ગુનો છે? હશે, પણ અમારે ક્યાં ગામને જાહેર કરવાનું છે કે કોઈને ખબર પડે કે અમે કોઈ ગુનો કર્યો છે? જો મારા મમ્મીએ મને ચોખ્ખું કહી દીધું છે કે અબોર્શન કરાવવાનું છે એટલે કરાવવાનું છે, અને મારા મમ્મી કહે ને એટલે કરવું પડે. મમ્મી કહે એવું બધું માનવું જરૂરી નથી. આપણી હિતમાં શું છે અને સાચું શું છે એ વિચારતા શીખો. આ બધા નિર્ણયો મમ્મી મમ્મી પપ્પાની ઉપર રાખશો ને તો જિંદગીમાં કોઈ દિવસ આગળ નહીં વધી શકો. ભાઈ એવો દોસ્તાર તરીકે જેટલી સલાહ અપાતી હોય ને એટલી આ ફેમિલીની અંદર જઈને તું એક શું કરશે કે એની સાથે હું શું કરીશ એ કહેવાની જરૂર નથી. મારા મમ્મી જે કહેતા હોય ને એ બધું સાચું હોય જ, અને એટલે જ હું એની બધી વાત માનું છું. એને એવું કીધું છે કે અવસન કરવું પડશે તો કરવું જ પડે, કેમ કે ગુરુમાતાએ કીધું આજ સુધી ક્યારેય ખોટું નથી પડ્યું. તમે લોકો છે ને પાગલ છો, અંધશ્રદ્ધામાં માનવા વાળા છો. સાચું શું છે અને શું નથી ને એની ખબર જ નથી તમને લોકોને. આ ગાડરિયા પ્રવાહની જેમ બસ એક વ્યક્તિ કહે ને એ માનવાનું અને એની પાછળ ભાગ્યા કરવાનું. હા તો દરેક વખતે સામેવાળી વ્યક્તિ આપણી હિતની વાત કરે એ શક્ય નથી.
કોઈ વાર એના સ્વાર્થની વાતો પણ કરતી હોય. મને પણ એવું જ લાગે છે કે તું તારા સ્વાર્થની વાત કરે છે. આમાં મારો શું સ્વાર્થ થયો? તારી ઘરે દીકરી આવશે તો મારો શું સ્વાર્થ થયો? તારી ઘરે દીકરી આવશે તો એટલે મારા ઘરે દીકરો આવે કે દીકરી આવે, તને તો મીઠાઈ કે ખાવાનું કે પાર્ટી મળી જ રહેશે ને. અરે એવી પાર્ટીને શું કરવી છે? એ ખુશીની વાત છે. અને આ દીકરી કે દીકરો આવે એની ઘરે આજે પાર્ટી માંગીએ ને એ ખુશીની વાત છે. બાકી કોઈ ભૂખ્યા ન હોય કે કોઈને તાણ ન હોય કઈ. બસ બસ, હું અહીંયા સલાહ લેવા આવ્યો તો તારી એક એઝ અ મિત્ર તરીકે, પણ તને તો ભાષણ આપતા આવડે છે, રાજકારણમાં જતો રહે ભઈલું. ભાષણ આપતા નહીં, સાચું કહેતા આવડે છે. અને જે વ્યક્તિને સાચું કહીએ ને એને એ વ્યક્તિને એ કોઈ દિવસ સમજાતું નથી. આ લાગી ગયું મને કડવું, એટલે જ કહું છું કે હવે તું તારા કામે જા, હું મારા કામે જાઉં. ક્યારેય નહીં સુધર્યા.